गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? मजामां? सरस्वती ग्रुप ऑफ एजुकेशन मां आप सौનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, એટલે કે આજે આપણે લેખન વિભાગ તરફ આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણમાં ઘણા બધા ટોપિક ભણી ગયા. સંજ્ઞા, વિરામ ચિહ્નો, કાળ, ખરું ને? હવે આપણે લેખન તરફ આગળ વધીએ. લેખનમાં ઘણી બધી વસ્તુ આવે છે. નિબંધ લેખન, પત્ર લેખન, કહાની એટલે કે વાર્તા લેખન, આત્મકથા ખંડ, રાઈટ? આ બધું જ લેખન વિભાગમાં આવે છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નિબંધ લેખનની. નિબંધ એટલે શું? નિબંધ જેને કોઈ બંધન નથી, કે જેમાં તમે તમારા વિચારોને સુંદર રીતે રજૂ કરી શકો છો, એને નિબંધ કહે છે, રાઈટ? તમે અગાઉ પણ નિબંધ ભણી ગયા છો. પહેલા શું હતું? તો કે તમે જ્યારે નાના હતા ત્યારે તમે કોઈ વિષય આપવામાં આવતો તો તમે એના થોડા થોડા શબ્દ લખતા, જેમ કે મોર તો લીલો, પછી એના પીછા, એવા એવા શબ્દો ભેગા કરતા અને એના ઉપર લખતા. પછી જેમ જેમ તમે સેકન્ડ અને થર્ડમાં આવતા ગયા, એમ એમ શું થયું? તો કે વાક્ય લખતા થયા. તો કે ભાઈ, મોર સુંદર પક્ષી છે, મોર આપણો રાષ્ટ્રીય પક્ષી છે, મોરને માથે કલગી હોય છે, રાઈટ? પછી થોડા આગળ વધ્યા, ફોર્થ ફિફ્થમાં આવ્યા, એટલે ધીમે ધીમે તમે પેરેગ્રાફ વાંચતા શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધ કેવી રીતે લખવો, એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ વિશે ચર્ચા કરીશું. તો ચાલો, નિબંધ લખવો એક કળા છે. તમારી એક્ઝામમાં નિબંધના માર્ક સૌથી વધારે હોય છે અને એ તમે વધુ મેળવી શકો છો. કેવી રીતે? તો કે સારું અને સુંદર લખાણ કરીને. પણ તમે કહેશો કે સારું અને સુંદર લખાણ એટલે વળી કેવું? તો કે સારું અને સુંદર લખાણ એટલે કે સુંદર અક્ષરો, યોગ્ય વસ્તુઓનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી લખાણ કરવું, એટલે કે સારો નિબંધ લખવો, ખરું? ચાલો, નિબંધ લખાણ કરતા ધ્યાનમાં રાખવાની બાબતો. પહેલો, તો કે યોગ્ય વિષયની પસંદગી કરવી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારી એક્ઝામ હોય ત્યારે તમને બે અથવા તો ત્રણ નિબંધ પૂછ્યા હોય, એમાં તમને ગમતા તમારા યોગ્ય વિષયની પસંદગી કરવાની છે. હવે તમે કહેશો કે યોગ્ય વિષયની પસંદગી એટલે વળી શું? તો કે જેમાં તમે તમારા વિચારોને મૌલિકતા સાથે રજૂ કરી શકો. કેવી રીતે? તમને બે ત્રણ વિષય આપી દીધા છે, બરાબર? હવે એમાં તમને ગમતો તમારો વિષય, કે જેના ઉપર તમે વધુ વિચારી શકો છો, વધુ સારી રીતે લખી શકો છો, એવો જ વિષય પસંદ કરો, જેથી કરી તમે સરળ રીતે અને સારી રીતે એને રજૂ કરી શકો. આપણને ગમતું હોય એના વિશે તો આપણે વધુ જ લખી શકીએ ને. સે ફોર એક્ઝામ્પલ, હું તમને કહું કે કેરી, તો તમે ફટાફટ કહેવા પડશો કેરી મીઠી હોય, કેરી ઉનાળામાં આવે, કેરીનો રસ બને, કેરીનું અથાણું થાય, એના ગોટલાનો પણ મુકવાસ થાય, કેમ ફટાફટ આ શબ્દો આવવા માંડ્યા? તો કે ભાઈ, એ બધાને પ્રિય હોય છે. તો જે વસ્તુ આપણને ગમે છે એના માટે આપણા પાસે વિચારો પણ ઘણા બધા હોય, શબ્દો પણ ઘણા બધા હોય અને સારી રીતે આપણે એને રજૂ કરી શકીએ. તો યોગ્ય વિષયની પસંદગી કરવી, જેમાં તમે તમારા વિચારોને મૌલિકતા સાથે રજૂ કરી શકો. પછી મુદ્દાઓ ક્રમબદ્ધ રાખવા. માનો કે તમને નિબંધના અમુક મુદ્દાઓ આપેલા છે, અમુક પોઈન્ટ આપેલા છે, એ પોઈન્ટ ઉપર જ તમારે નિબંધ લખવાનો છે. તો એ પોઈન્ટ તમારે ક્રમબદ્ધ રાખવાના છે, એને આડાઅવળા કરવાના નથી. વાક્યમાં યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરવો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે નિબંધ લખીએ છીએ ત્યારે આપણા વિચારોને માં રજૂ કરીએ છીએ. આપણા વિચારો મગજમાં આવતા જાય છે અને આપણી પેન ચાલતી જાય છે. પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ થવો જોઈએ, જેમ કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, આવા
વિરામચિહ્નો યોગ્ય સ્થાને વપરાવવા જોઈએ. ખરું? પછી જોડણી વાક્ય રચના પર ખાસ ધ્યાન આપો. જ્યારે તમે ભાષા લખો છો ત્યારે જોડણીનું ખૂબ જ મહત્વ છે. પછી તે હિન્દી હોય કે ગુજરાતી, જો દિનમાં દિન રસવાય હોય તો એ દિવસ થાય અને દિનમાં દિન દ દીર્ઘય હોય તો ગરીબ થાય, તો બંનેનો અર્થ બદલી જાય છે. એટલા માટે તમારે આ તો એક ઉદાહરણ હતું. યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે લખાણ કરવું ખૂબ જરૂરી છે અને એમાં પણ જોડણીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વાક્ય પણ ખાસ ધ્યાન રાખવાના કે તમે જે લખો છો એ યોગ્ય રીતે લખો છો, યોગ્ય ક્રમબદ્ધ છે, વાક્ય અર્થપૂર્ણ છે, એનો કોઈ અર્થ નીકળે છે કે નહીં એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. વાક્ય ટૂંકા, સરળ અને સચોટ લખો. જે વિષય પર તમે નિબંધ લખવા જઈ રહ્યા છો એ નિબંધ લખતી વખતે તમારે દરેક વાક્ય ટૂંકા રાખવાનું છે. લંબાવી લંબાવીને એક આખું વાક્ય મોટું બનાવવાનું નથી, સરળ ભાષામાં લખવાનું કે સામેવાળા એને સારી રીતે સમજી પણ શકે. અને સચોટ લખવાનું કે એમાં એ બંધ બેસતું હોય, નિબંધમાં જે વિષય તમે પસંદ કર્યો છે એ વિષયને બંધ બેસતું લખવાનું છે. ઓકે, વિષયને લગતી કોઈ પંક્તિ કે ઉક્તિ હોય તો તે લખવી. માનો કે તમે જેના વિશે નિબંધ લખો છો એના વિશે તમને કોઈ કવિતા કે કાવ્ય પંક્તિ યાદ હોય, અથવા તો તમે તમારી મૌલિકતાથી પણ બનાવી શકો છો અને લખી શકો છો, અથવા તો એના માટે કોઈ ઉક્તિ હોય કે કોઈ વાક્ય હોય. જેમ કે આપણે વૃક્ષ વિશે લખતા હોય તો વૃક્ષ વાવો, વરસાદ લાવો, વૃક્ષ છે એ જીવનનો આધાર છે, એવા નાના નાના તમે વાક્ય લખી શકો છો. તો આ તો આટલા જ મુદ્દા છે. એવા તો ઘણા બધા મુદ્દાઓ છે કે જે આપણે ધ્યાન રાખી શકીએ છીએ. પહેલું, વાક્ય ટૂંકા, વાક્ય રચના સારી હોવી જોઈએ, સરળ હોવી જોઈએ, નિબંધને બંધ બેસતી એટલે કે સચોટ હોવી જોઈએ, યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ, ક્રમબદ્ધ લખવાનું છે, પછી યોગ્ય પેરેગ્રાફ પાડવાના છે. પેરેગ્રાફ પાડો છો તો એ ધ્યાન રાખવાનું કે જે ફર્સ્ટ લાઈન છે એ લાઈનને અનુસરીને નીચે પેરેગ્રાફની અંદર બધી માહિતી આવી જવી જોઈએ. આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે વાત કરીએ શબ્દ ભંડોળની. આ મુખ્ય વાત છે. જ્યારે કોઈ નિબંધ લખો છો ત્યારે એની માટે તમારી પાસે શબ્દ ભંડોળ હોવું ખૂબ જ જરૂરી છે. જો શબ્દ ભંડોળ નહીં હોય તો તમે યોગ્ય રીતે નિબંધ રજૂ નહીં કરી શકો. યોગ્ય જગ્યાએ યોગ્ય વિશેષણોનો પણ ઉપયોગ થાય છે, રાઈટ? તો આ બધું ખૂબ જરૂરી છે. ચાલો એક આપણે નમૂનો જોઈએ, પછી હું તમને એક નિબંધ પણ કરાવીશ વર્ષા ઋતુનો. પણ આપણે પહેલા જોઈએ કે શબ્દ ભંડોળ કેવા હોય શકે. વર્ષા ઋતુ, હવે પહેલા છે પ્રસ્તાવના. પ્રસ્તાવના એટલે શું? તો કે નિબંધની શરૂઆત કઈ રીતે કરી શકો? તો કે ભાઈ કોઈ પંક્તિ દ્વારા કરી શકો, કોઈ ઉક્તિ દ્વારા શરૂ કરી શકો. તમે લખી શકો ઉપર સુંદર અક્ષરે કે વર્ષા ઋતુ છે એ ઋતુઓની રાણી છે, અથવા તો વર્ષા એ જીવનનો મુખ્ય આધાર છે. કેમ કે આપણે આગળ જોઈશું, રાઈટ? પછી ઋતુઓ વિશે આ તો થઈ પંક્તિ. પ્રસ્તાવના લખો કે ભારત ઋતુઓનો દેશ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુઓ હોય છે. ચોમાસામાં વર્ષા ઋતુ નું આગમન થાય છે, એટલે કે વર્ષા ઋતુ કહે છે. વરસાદનું આગમન થાય છે, આ પ્રસ્તાવના છે, રાઈટ? પછી વાત કરીએ કે વરસાદની શરૂઆત અને વાતાવરણ. તો કે વરસાદ શરૂ થાય ત્યારે વાતાવરણ કેવું હોય છે? તો કે અચાનક ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે, કાળા કાળા ભીભાંગ વાદળો છવાઈ જાય છે, ગરમીનું પ્રમાણ વધવા માંડે છે, ભેજ પણ વધે છે અને સાથે સાથે વીજળીના કડાકા વળાકા થાય છે અને ધીમે ધીમે વરસાદની શરૂઆત થાય છે. તો આ થઈ વાતાવરણની વાત. પછી વાત કરીએ તો કે ભાઈ મનુષ્ય ઉપર એની અસર, પ્રાણીઓ પક્ષીઓ ઉપર અસર અને પ્રકૃતિ ઉપર અસર. વરસાદ આવે તો બધી જગ્યાએ ફેરફાર થાય,
પહેલા તો વાતાવરણ જ ચેન્જ થઈ ગયું, એકદમ બફારો થતો હતો, ગરમીનું પ્રમાણ વધ્યું હતું, અચાનક કાળા ડિબાંગ વાદળા થઈ ગયા, વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા અને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. મનુષ્ય ઉપર શું અસર થશે? તો કે નાના બાળકો ખૂબ જ ખુશ થઈ જશે. શું કરશે? તો કે એ પોતાની અગાશીમાં અથવા તો પોતાના પર્યામાં એટલે કે આંગણામાં છપછપિયા કરવા લાગશે, નાવા દોડી જશે, ખરું ને? પછી તો કે મોટેરાઓમાં પણ આનંદ છવાઈ જશે કે વાહ, વરસાદ શરૂ થયો, ગરમી ઓછી થઈ જશે. પછી તો કે વરસાદ આવતા ગૃહિણીઓ વિચારશે કે શાકભાજીના ભાવ ધીમે ધીમે ઓછા થવા લાગશે, કેમ કે વરસાદ આવ્યો તો પાક પણ સારો થશે, ખરું ને? ઘણું બધું અનાજ વાવ્યું હોય, ઘણા બધા ફળ ફળાદી વાવ્યા હોય તો એમાં પરિવર્તન થાય. તો આ મનુષ્ય ઉપર વાત થઈ અસર થવાની. પછી પ્રાણીઓ પક્ષીઓ ઉપર અસર થાય. તો કે મોર છે, એ પંખો ફેલાવીને કળા કરવા લાગે છે, ખૂબ જ ખુશ થઈ જાય છે, ડેટકાઓ ડ્રાવ ડ્રાવ કરવા લાગે છે. પક્ષીઓ પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને વૃક્ષો પર પોતાની જગ્યા ગોતીને બેસી જાય છે, એને પણ બીજાવાનો આનંદ મળે છે. હવે વાત કરીએ પ્રકૃતિ પર. પ્રકૃતિમાં શું ફેરફાર આવે? તો કે દરેક દિશાએ જેટલા વૃક્ષો છે બધા જ વૃક્ષો ધોવાઈ જશે, એટલે કે એના ઉપરનો મેલ ધૂળ એ ખતમ થઈ જશે, દૂર થઈ જશે અને લીલાછમ વૃક્ષો દેખાવા લાગશે. પછી તો કે જો તરફ ઘાસ ઉગી નીકળશે એટલે કે મેદાનો પણ લીલાછમ થઈ જશે. ધરતીએ માનો કે લીલી ચાદર અથવા તો લીલી સાડી પહેરી હોય એવું લાગે છે, ખરું ને? પછી જોઈએ તો કે પ્રકૃતિ પર બીજી શું અસર જોવા મળે. તો કે પ્રકૃતિનો જ એક ભાગ છે, મેં કીધું ને કે વૃક્ષો છે એ પણ એક પ્રકૃતિનો ભાગ છે. તો વૃક્ષો લીલાછમ થઈ જાય છે, પ્રદૂષણ જે થતું હોય છે એને પણ કોણ અટકાવે છે? તો કે વૃક્ષો અટકાવે છે, રાઈટ? તો આ બધી જ અસર પ્રકૃતિ પર જોવા મળે છે. પછી એનું મહત્વ, જગતનો તાર, સૌથી વધારે જગતનો તાર એટલે કે ખેડૂત ખુશ થાય છે, એ વાવણી કરે છે, બીજ રોપે છે અને ખબર છે કે સારો વરસાદ આવશે અને સારો સારો પાક ઉગી નીકળશે, રાઈટ? પછી એનું મહત્વ, તો કે વરસાદનું ખૂબ જ મહત્વ છે, એમાંય ભારત તો ખેતી પ્રધાન દેશ છે, રાઈટ? આપણા ભારતનો મુખ્ય આધાર ખેતી પર રહેલો છે. તો વરસાદ ઋતુ આવશે, જગતનો તાત ખુશ થશે, બીજ વાવશે તો અનાજ સારું પાકશે, ખરું? ફળ ફળાદી સારા થશે. અને આપણે ઘણી વાર પણ કહીએ છીએ કે આ વખતે વરસાદ સારો થયો ને તો ધંધા પાણી પણ સારા જશે. તો કે આપણી રોજિંદી, આપણી રોજીરોટી એટલે કે આપણી અર્થવ્યવસ્થા ઉપર પણ વરસાદ ઋતુનો મુખ્ય આધાર છે, બરાબર? એટલે કે આપણી અર્થવ્યવસ્થા પણ વરસાદ ઉપર આધાર રાખે છે. પછી આપણે જોઈએ આગળ કે લોક જીવન ઉપર અસર. મનુષ્ય, પ્રાણીઓ અને પ્રકૃતિ પણ અસર થઈ, પણ જ્યારે વરસાદ આવતો હોય ત્યારે લોક જીવન ઉપર શું અસર થાય છે, સમજો છો? તો કે ભાઈ કોઈ વ્યક્તિ ક્યાંક ગયો હોય તો ફસાઈ જાય છે, એને વૃક્ષો સહારો લેવો પડે છે, વૃક્ષ નીચે ઊભા રહે છે, ઘણા લોકોના સ્કૂટર કાર બંધ પડી જાય છે. ઘણી વખત શું થાય છે કે વધુ વરસાદને કારણે શું થાય? તો કે અમુક જગ્યાએ પાણી ભરાઈ જાય છે, નદી નાળા છે એ ભરાઈ જાય, ચોતરફ પાણી પાણી થઈ જાય છે, ખાડા પડી જાય છે, રાઈટ? કીચડ થઈ જાય છે. આ બધી જ વસ્તુઓ લોક જીવન ઉપર અસર કરે છે. લોકો દૂર દૂર સુધી ગયા હોય તો એને આવવામાં મોડું થાય છે, રાઈટ? હવે વાત કરીએ ઓછો વરસાદ. ઓછો વરસાદ પડે તો શું થાય? તો કે એટલું બધું અનાજ પાકે નહીં, લોકોને જરૂરિયાત છે હવા, પાણી અને ખોરાક. પાણી વગર જીવન અસ્તિત્વ જ નથી, કેમ કે વૃક્ષોને પણ પાણી જોશે, આપણને પીવા માટે પાણી જોશે, આપણી રોજિંદી દરેક ક્રિયા માટે પાણી જરૂરી છે. ઓછો વરસાદ પડે એટલે પાણીની અછત ઊભી થાય અને જોઈતા પ્રમાણમાં આપણને પાણી મળે નહીં, લીલો દુકાળ થાય, રાઈટ?
અતિવૃષ્ટિ થાય તો લીલો દુકાળ થાય, જો ઓછો વરસાદ પડે તો સૂકો દુકાળ થાય, કેમ કે વરસાદ આવે નહીં, અનાજ પાકે નહીં, તો દરેક વસ્તુના ભાવ પણ વધી જાય, રાઈટ? એ જ રીતે વધુ વરસાદ પડે તો કે અતિવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય તો પણ શું થાય, તો કે બધો જ પાક ધોવાઈ જાય, રાઈટ? તો ઘણી વખત વધુ વરસાદને કારણે ડેમ બંધ તૂટી જાય છે, નદીઓના પાણી, ડેમના પાણી ગામોમાં ફરી વળે છે, તો લોકોના ઘર પણ તણાઈ જાય છે. લોકો શું કરે છે, તો કે લોકોના ઘર અસ્ત વ્યસ્ત થઈ જાય, તૂટી જાય, આ બધી જ મુશ્કેલીઓ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ શબ્દ ભંડોળની. નિબંધ લખતી વખતે આ બધી જ વસ્તુઓ જરૂરી છે. દરેક વસ્તુ આને અનુરૂપ હોવી જોઈએ, એટલે કે વિષયને અનુરૂપ હોવી જોઈએ. જેમ કે અહીંયા તમે ઝાડ વિશે લખતા હોય તો વૃક્ષની ઉપયોગિતા વિશે લખતા હોય તો કે ભાઈ વૃક્ષનું મહત્વ શા માટે ઉપયોગી છે, રાઈટ? પછી કે અત્યારે વૃક્ષોની સાથે લોકો શું કરી રહ્યા છે, એને બચાવવા આપણે શું કરવું જોઈએ, એવા જુદા જુદા મુદ્દાઓ લઈ શકો છો. પણ આ ક્યારે થઈ શકે, તો આ તમારી પાસે તમારું વાંચન હોય, લેખન હોય, તો તમારી પાસે અતિશય શબ્દ ભંડોળ હોય. તમારે પહેલા કલ્પના કરવાની છે કે ભાઈ વરસાદ ઋતુ આવે તો શું થાય, તો તમારે આ બધા જ પોઈન્ટને આવરવા પડે. આ બધા જ પોઈન્ટ આવરી લો, એટલે કે તમારું શબ્દ ભંડોળ ભેગું કરી લો, પછી તમે તમારા શબ્દોને વાક્યના રૂપમાં રજૂ કરી શકો છો અને સુંદર રીતે તમારો નિબંધ રજૂ કરી શકો છો અને લખાણ પણ સારું કરી શકો છો, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ મુદ્દા પરથી હવે આપણે નિબંધ લખીશું, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર, રાઈટ? તમને ખબર પડી ગઈ છે કે નિબંધ લખવો હોય તો પહેલા શું જોઈએ, તો કે શબ્દ ભંડોળ જોઈએ, પ્રસ્તાવના, પછી તો કે ભાઈ અસર શું થાય, શેની ઉપયોગિતા શું છે, આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે અને પછી તમે નિબંધ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એવું હોય તો તમે તમારી નિબંધ લખતી વખતે તમારા પ્રશ્નપત્ર એટલે કે ઉત્તર વહીકા તમે આવો ડ્રો પણ કરી શકો છો, જેથી કરીને જ્યારે તમને મુદ્દા યાદ આવ્યો હોય ત્યારે તમને ખબર હોય. પણ લખાણ કરતી વખતે માનો કે કોઈ વખત છૂટી જાય તો એના કરતા બેટર છે કે તમે જ્યારે નિબંધ લખો છો ત્યારે આ સુંદર મજાનો પિક્ચર ડ્રો કરી લો જેના વિશે લખો છો, એથી કરીને તમને લખવાની મજા પણ આવશે, થોડોક ચેન્જ પણ મળશે અને જોવાવાળાને પણ મજા આવી જશે કે વાહ, બાળકે સારી રીતે પ્રેઝન્ટ કર્યું છે. પછી તમે આ બધા મુદ્દાઓ ટેકવી લો, જેથી કરી જ્યારે નિબંધ લખો છો ત્યારે તમને ધ્યાનમાં રહે કે આમાંથી કોઈ વસ્તુ છૂટી તો નથી જતી ને, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે કે નિબંધ કેવી રીતે લખવો, એના ક્યાં ક્યાં નિયમોને ધ્યાનમાં રાખવા, રાઈટ? ફરી પાછા યાદ કરી લઈએ, વિષય યોગ્ય પસંદ કરવો કે જેમાં તમે તમારા વિચારોને રજૂ કરી શકો છો, કે તમે એના ઉપર વિસ્તૃત લેખન કરી શકો છો, તમારી પાસે એ વિષય માટે શબ્દ ભંડોળ છે એવા જ વિષયની પસંદગી કરવી. પછી તો કે વાક્યો ટૂંકા, સરળ અને સચોટ હોવા જોઈએ. લખતી વખતે યોગ્ય જગ્યાએ યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો. પછી તો કે જોડણીનું પણ ખાસ ધ્યાન રાખવું, અક્ષરો પણ સુંદર કરવા, જેથી કરીને વાંચતી વખતે સામેવાળી વ્યક્તિને ખબર પડે કે તમે શું લખ્યું છે, રાઈટ? અને આ બધા જ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયાસ કરો અને યોગ્ય સમય મર્યાદામાં એને પૂરો કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ટાસ્ક પૂરો થાય છે એ પહેલા જણાવી દઉં કે આ ટાસ્ક પૂરો થયા પછી તમને પ્રેક્ટિસ માટે નિબંધનો કોઈ વિષય આપીશ. તમારે તમારી જાતે તમારા વિચારોને રજૂ કરી સુંદર અક્ષરે એ નિબંધ રફ બુકમાં લખવાનો છે. યોગ્ય નામ, વિષય, તારીખ અને નિબંધનું હેડિંગ માંથી તમારે તમારા વિચારો રજૂ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ નિબંધ
લખીશું હું ભૂત કરેલી વાત લખીશ અને તમને દરેક મુદ્દા વિશે સમજાવીશ ઓકે તો ત્યાં સુધી હું રજા લઉં છું બાય થેન્ક યુ